પછી બધા જ બાળકો વર્ગના એકદમ સરપ્રાઈઝ થઈ ગયા કે આપણે કોઈ ના કરી શક્યા અને આ દીકરીએ કઈ રીતે કરી, આપણી ક્લાસમેટ છે આ છોકરી કઈ રીતે કરી. પછી પ્રોફેસર મોરી પાસે આવે છે બધા જ બાળકો, કે સર આ કઈ રીતે પોસિબલ છે, અમે કેમ ના કરી શકીએ, આને કેમ કરી? તો કે મને ખબર છે કેમ કરી શકી, કદાચ દીકરી તમને જવાબ નહીં આપી શકે, તમે પૂછવા જશો, પણ હું તમને, એટલે પ્રોફેસર મોરીના શબ્દો છે, હું તમને જવાબ આપીશ કે આ દીકરી કેમ કરી શકે. તો કે જ્યારે દીકરીએ જમીન પર પાછળ જોયા વગર પડતો મૂક્યું, એ સમયે દીકરીની આંખો બંધ હતી. અને સાહેબ વિશ્વાસ બંધ આંખે થાય છે, જાતની આંખે કોઈ દિવસ વિશ્વાસ ના થાય. પ્રોફેસર મોરી પોતાના પુસ્તકમાં લખે જ આવે કે દીકરી કેમ કરી શકી, કારણ કે એની આંખો બંધ, જો ખુલ્લી આંખો હોત તો એને ડર સંકોચ કેટલું બધું લાગતું, હું પડી જઈશ તો આમ થશે તેમ થશે. પણ એને બે વસ્તુ કરી છે, અહીંયા ફ્યુચરનો ડર નથી રાખ્યો, પોતાના સાથી પર વિશ્વાસ રાખ્યો છે, અને પોતે આંખો બંધ કરી વિશ્વાસ કર્યો છે. ખુલ્લી આંખે વિશ્વાસ થાય જ. હવે અહીંયા પણ એક પ્રશ્ન, જયારે હું પ્રસંગ વાંચી રહ્યો હતું ત્યારે મેં પ્રસંગમાં નોંધ્યું છે, આપી દીધું, એ વખતે નોંધ્યું છે કે ભાઈ વાલીઓ પણ પ્રશ્ન કરે છે, તમારો બાળક બગડી જાય તો સાહેબ તમે કહો છો વિશ્વાસ કરો વિશ્વાસ કરો, પણ બાળક બગડી જાય તો બધાનો પ્રશ્ન સરખા નથી હોતા. વાત પણ વ્યાજની છે, સાચી છે, ભાઈ સમયસર ધ્યાન આપવું જોઈએ, નહીતર બાળક ક્યાંક કુસંગતમાં ખરાબ સંગતમાં જતું રહે છે તો બગડી જાય છે, એનો પણ જવાબ છે. પાણી એનો પણ જવાબ છે કે બાળકમાં આપણે વિશ્વાસ મૂકીએ ને, સાંભળજો, બાળકમાં આપણે વિશ્વાસ મૂકીએ ને તો પહેલા બાળક આપણામાં વિશ્વાસ મૂકતું થાય છે. શબ્દ કદાચ કન્ફ્યુઝન વાળો લાગશે, ફરીથી કહું, બાળકમાં આપણે વિશ્વાસ મૂકીએ એ પહેલા બાળક આપણામાં વિશ્વાસ મૂકતું થાય છે. કઈ રીતે? બાળપણમાં બધાએ પોતાના દીકરી દીકરીને હવામાં ઉછાળ્યા છે, અને એ સમયે બાળક હસતા મોઢે પાછું આવ્યું છે, આપણે એને ઉચકી લીધું છે, તો એ બાળક વિશ્વાસ જ મૂક્યો છે ને આપણી પર. એ બાળકને વિશ્વાસ જ ના હોત તો રડતું જયારે આપણે હવામાં ઉછાળ, આપણે કહીએ સમયને એની સમજ નથી પડતી, સમજ નથી પડતી, પણ પડશે અને વાગશે એ તો ખબર હોય દરેક કે ઈજા થશે, પણ આપણે બાળકમાં વિશ્વાસ પછી મૂકીએ છીએ, પહેલા બાળક આપણું બાળક આપણામાં વિશ્વાસ મૂકે છે, બરાબર. બીજું, જયારે આપણે તેને કહીએ છીએ, જો વિશ્વાસ કઈ રીતે તૂટે છે અને બાળક જૂઠ કેમ બોલે છે, જયારે ડોક્ટર અને મુફ્તી સાજિદ ફલાહી સાહેબની જે વાત કરી, એમના જે પ્રસંગની અંદર અન્યુમન કરીને એક સંસ્થા છે રતનપુરમાં, જેના 25 વર્ષ પૂરા થયા હતા, એ સમયે અમે ત્યાં હાજર હતા, અને એમણે જે પ્રસંગ લીધો હતો, પ્રસંગ નથી પણ એક નાનકડી વાત છે, બાળક જૂઠ કેમ બોલે છે, વચમાં યાદ આવ્યું છે કહી દઉં છું. ઘણા બધાને પ્રશ્ન છે કે મારું બાળક જૂઠ બોલે છે, તો એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે ઇન્શાલ્લાહ. અને વિશ્વાસ કેમ તૂટે છે, આપણું બાળક તો આપણે કીધું એમ હવામાં ઉછાળ્યું, આપણા પર વિશ્વાસ કર્યો, પણ એ વિશ્વાસ તૂટતા ક્યાંથી શીખે છે એ સમજવાનું છે, એ જૂઠ કેમ બોલે છે એ સમજવાનું. તો જે મુક્તિ સાહેબ જે વાત કરી હતી એવી કરી હતી કે જયારે જોઈન્ટ ફેમિલીમાં આપણે રહેતા હોઈએ, ત્રણ ભાઈઓ હોય, ત્રણેના ત્રણ ત્રણ બાળકો ભણીએ, 9 બાળકો હોય, અને જયારે એ બાળકોમાંથી એકનો ફાધર જયારે ઘરમાં ચોકલેટો લઈને આવે છે સાંજે, ત્યારે એને બાળકને બોલાવે છે, જે નામ હોય છે, કે અહીંયા આવી જા, ચાલ રૂમમાં, રૂમમાં લઈ જાય, ત્રણેને એક એક ચોકલેટ આપે છે, 9 બાળકો છે સાંભળજો, પણ એને એના 3 બાળકને બોલાયા, ચોકલેટ આપી, અને જે શબ્દ કે છે સાંભળજો, બાર કોઈને કહેતો નહીં તને ચોકલેટ આપી છે, બાર પેલા જે 6 છે એમનું નામ પણ બોલતા હશે, નહીં બોલતા હોય, કહેતો નહીં તને ચોકલેટ આપી છે. સાહેબ જૂઠ બોલતા કોણ શીખવાડે છે બાળક, ક્યાંક ને ક્યાંક આપણે શીખવાડે વાલી, પછી બાળકીની તો વિચારો એ જ કહેવાનો. અને કોઈ બાળક અમુક વિચાર સાવ ભોળા, મારા પપ્પા એવું કીધું બાળકી કહેતો નહીં હોય એવા હોય છે ભોળા, પણ જે ચાલાક હોય છે એ જે તમે કીધું જ બોલે છે કે ચોકલેટ નહીં આપી, કશું નહીં આપી, તો એમને બોલાવતા હતા. તો બાળક શું બોલે બીજા બાળક સામે, જૂઠ જ બોલ્યો, અને જૂઠ ઘરમાં આપણે ત્યાં જ શરૂ થયું. તો આપણે એમ કે એવું ના કરીએ કે 9 ચોકલેટ લઈ જઈએ, આપણા 3 ભાઈ છે, 3ના બાળકો નાખું, તો આપણે જૂઠ આપણા ઘરમાં આવશે જ નહીં. ક્યાંક ને ક્યાંક આપણે જ નાની મોટી ભૂલો કરીએ છીએ, જેનાથી બાળક જૂઠ બોલતું થાય છે, બાળકનો વિશ્વાસ તૂટે છે. હવે વિશ્વાસ કેવી રીતે તૂટે છે, કે તમે ફોર એક્ઝામ્પલ રવિવારના દિવસ અથવા શનિવાર તમે પ્રોમિસ આપી કે બેટા હું દુકાનેથી અથવા નોકરીથી વહેલો આવીશ અને આપણે બહાર જઈશું, હું અહીંયા કોઈ
ફેમિલી સાથે એકદમ ફૂલ ફેમિલી બહાર જવાની વાત નથી કરતો, બાળક સાથે, બે બાળકો હોય ત્રણ બાળકો, બાળક સાથે બહાર જઈશ, અને તમે સાંજે ના પહોંચી શક્યા તો વિશ્વાસ કોને કરો? તમે તમારા કામમાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે તમે ભૂલી ગયા તમે તમારા બાળકને. આ કેમ ભૂલી જઈએ ખબર છે? આપણે લાઈટલી લઈએ છીએ. બાળક અને વાઈફ ક્યાં જવાની છે? આપણે પરમાનન્ટ પ્રોપર્ટી સમજી લીધી છે. એ લોકો નારાજ થાય તો બિચારો 10 મિનિટ માટે, 2 દિવસ માટે પાછા ક્યાં જાય? આપણી આપણા સિવાયની પાસે કોઈ હોતું નથી ઓપ્શન. આપણે સાવરને લાઈટલી લઈએ છીએ, પણ સમજવાનું એ જ છે કે આપણે એનો વિશ્વાસ તોડીશું તો આપણો વિશ્વાસ તોડશે. દરેક નાની મોટી વાતો ઘરમાં જ શીખે છે બાળક, એટલે આપણા ઘરને પહેલો મદરસો કહેવાય. ઘરમાં જ આપણે ધ્યાન આપવું પડશે કે આપણે શું કરવું છે. આપણા બાળકને જૂઠ બોલતા શીખવાડવું છે, આપણા બાળકનો વિશ્વાસ તોડવો છે, કે આપણે એનો વિશ્વાસને એકદમ પહાડની જેમ મક્કમ રાખવો છે. મારી વાતને આગળ વધારું. 3 વાતો કરી છે આપણે. પ્રથમ વાત કરી આપણે એને પ્રેમ આપવાનો, પછી એને આદર રિસ્પેક્ટ આપવાનો, પછી વિશ્વાસ, અને ચોથું છે એને સપોર્ટ આપવાનો. સપોર્ટ એટલે સાથ આપવાનો. આજે આપવાની વસ્તુઓની વાત થઈ, જો સપોર્ટ આપવાનો છે. એ પણ એક પ્રસંગના માધ્યમથી કહું. જીમ વાલવાનો કરીને એક વ્યક્તિ થઈ ગયા, બાસ્કેટબોલમાં બહુ મોટા ચેમ્પિયન થઈ ગયા છે. જીમ વાલવાનો એ પોતે બાસ્કેટબોલના ચેમ્પિયન છે, બાસ્કેટબોલના કોચ પણ થઈ ગયા છે. એ પોતાનો પ્રસંગ શેર કરે છે અને એવું કહે છે, જ્યારે હું 10મા ધોરણની અંદર ભણી રહ્યો હતો સ્કૂલમાં, એ સમયે મેં મારા પપ્પાને મારું સપનું શેર કર્યું. શું સપનું હતું? કે સ્કૂલમાં હતા ત્યારે પપ્પાને કહેલું કે પપ્પા, કોલેજમાં બાસ્કેટબોલ ટીમમાં સિલેક્ટ થવું છે અને બાસ્કેટબોલની ચેમ્પિયનશીપમાં રમવું છે. સાંભળજો, હજી કોલેજની વાર છે, છોકરો 11મું કરે 12મું કરે પછી કોલેજ આવે, પણ એને વાત શું કરી? પપ્પા, મારે કોલેજની બાસ્કેટબોલની ટીમમાં સામેલ થવું છે અને બાસ્કેટબોલની ચેમ્પિયનની ફાઇનલ જે મેચ રમાતી હોય એમાં રમવું છે. સાંભળજો, એ સમય આપણો શું જવાબ હોય? પેલા ભણવાનું કરને, પેલા 12મું પૂરું કરને. આવા નોર્મલ જવાબ હોય છે દરેક વાલી, એમ બાસ્કેટબોલ ના રમાય, એમ ચેમ્પિયનની મેચો ના રમાવા. પણ એના ફાધર જે જવાબ આપે છે, બહુ સમજવા જેવો જવાબ છે. એના ફાધરે એ સમયે કઈ જવાબ ના આપ્યો, કઈ રિએક્ટ ના કર્યું, પણ કમ્પ્લીટ 2 દિવસ પછી એના પપ્પાને બોલાવે છે જીમ વાલવાનો, કે અહીંયા બેટા, અને કહે છે, એક સુટકેસ બતાવે છે અને એની તરફ ઈશારો કરીને કહે છે, બેટા પેલું જો સુટકેસ, પેલું બેગ, મારી તૈયારી થઈ ગઈ છે. તું જયારે ત્યાં બાસ્કેટબોલની ચેમ્પિયનશીપની મેચ રમતો હોય ને ત્યારે હું હાજર હોઈશ. કોઈ એવું નથી કીધું બાસ્કેટબોલની તું કાલથી પ્રેક્ટિસ ચાલુ કરી દે, તું જીતીશ કે કેમ, તને બાસ્કેટબોલ કઈ રીતે રમાય ખબર? કોઈ નહીં, કોઈ બાળક સાથે કોઈ શરત નહીં, કોઈ ડાઉટ વાળી વાતો નહીં. પણ એક સાથ સહકાર વાળું જે એક્ઝામ્પલ આપું છું ને, એ સમજજો. શું કીધું જીમ વાલવાના ફાધરે? કે બેટા, આ સુટકેસ જોઈ લે, જયારે તું તારા કોલેજના સમયમાં બાસ્કેટબોલની ચેમ્પિયનશીપની ફાઇનલ રમતો હોય ત્યારે તારા પપ્પા ત્યાં હાજર હશે. આ બેગ પેક થઈ ગયું. કયો બાપ કહી શકે સર 3 વર્ષ પહેલા બેગ પેક થઈ ગયું? એ બેગ પેક નતું, એના ફાધરે તેને વિશ્વાસને સાથ આપી દીધો હતો. હું તારી સાથે છું બેટા, તું પડે કે દોડે હું સાથે છું, તું પસંદગી પામે કે રિજેક્ટ થાય હું તારી સાથે છું. તારી દરેક પરિસ્થિતિમાં, તારી સફળતામાં મારી તાળી હશે તો તારી નિષ્ફળતામાં પણ મારો સાથ હશે. તને જરાય હું પડવા નહીં દઉં. આ સાથ અને આ સપોર્ટ આપણું બાળક મળે છે, બહુ સમજવા જેવી વાત છે. અને જીમ વાળવાનો એમ કહે છે કે જ્યારે હું બાસ્કેટબોલની ચેમ્પિયનશીપ રમ્યો ત્યારે મારા ફાધર તે જગ્યાએ હાજર હતા અને હું એ વાતને કબૂલ કરું છું. મારા ફાધરે મને બિનશરતી, કોઈ પણ શરત વગરનો જે સાથ, સપોર્ટ અને ટેકો આપ્યો છે ને, એ હું આ જીવન યાદ રાખીશ. સાહેબ, મા બાપ શું ના કરી શકે? અને આ વસ્તુ અહીંયા એક નાના કેમ્પસની અંદર જયારે થઈ રહી છે ત્યારે આપણે એને બહુ મધરો વધુ સંખ્યામાં આવે છે. જયારે આપણે ધંધા અર્થે જે વાલીઓ હોય છે એમને ક્યાંક ને ક્યાંક મજબૂરી આવી જાય છે, નથી આવી શકતા. પણ આ જ વસ્તુ સાહેબ અમદાવાદ વડોદરા તમે જાઓ, મોટા મોટા હોલની અંદર લોકો 300-400 રૂપિયા ટિકિટ લઈને જાય છે પેરેન્ટિંગના સેમિનાર જોવામાં. પેરેન્ટિંગ બહુ અત્યારનો મોટો પ્રશ્ન છે કે કઈ રીતે બાળકનો ઉછેર કરે. હવે જે જીમ વાલવાના ફાધરે જે વાત કરી એના આધારે શીખવા જેવી 4 બાબતો છે, સોરી 3 બાબતો છે. શું છે? જીમ વાલવાના ફાધરે જે બેગ પેગ છે વાતની અંદર શું 3 મેસેજ આપ્યા? પહેલો, એના દીકરાને કીધું હું તારી સાથે છું, ઇનડાયરેક્ટલી કીધું, ચોખવટ કરી દી. પણ શું કીધું તું? જયારે તું ફાઇનલ મેચ રમતો હોઈશ, મારું બેગ તૈયાર છે, હું ત્યાં હાજર હોઈશ. તો પહેલું એને શું કીધું? ઇનડાયરેક્ટલી હું તારી સાથે છું.
બીજું શું કીધું, મને તારી શ્રમતા પર તારી તાકાત પર ભરોસો છે, તું ફાઇનલ રમીશ. ત્રીજું, તારું સપનું પૂરું કરવામાં તારાથી આગળ તારો બાપ અથવા તો હું હોઈશ. કેટલો મોટો શબ્દ છે સાહેબ, કે તારું સપનું પૂરું કરવામાં તારાથી આગળ તારો ફાધર અથવા તારો પપ્પા અથવા તારો બાપ. બહુ મોટો વાક્ય છે, વાક્ય વાંચવામાં સાંભળવામાં નાનું લાગશે પણ એનો અર્થ સમજો કે બાળકોને સાથની કેટલી જરૂર હોય છે. છેલ્લું આપવા જેવી વસ્તુ, ટાઈમ, સમયની વાત કરીએ. સમયને ચાર ભાગમાં અલગ અલગ કર્યો છે. સમયની વાતો તો આપણે આઈ થિંક આના પહેલા પણ મેં બે સ્પીચો લીધી છે, જે વાલી સંમેલન થાય છે એમાં બે સ્પીચ કરી છે. પણ આ વખતે જે આપણે ટાઈમની વાત કરીશું, ટાઈમને ચાર ભાગમાં આપણે વિભાજિત કરી નાખ્યો છે. ચાર અલગ અલગ ભાગ છે, કેમ કે ટાઈમનો કઈ બધાને ડર લાગે, ગમણા સાહેબ કહેશે તમારા બાળકને ટાઈમ આપો, પણ આપણી પાસે ટાઈમ હોતો નથી. આપણે ના આપી શકીએ તેની મદદ તો આપે, પણ ટાઈમ કઈ રીતે આપવો એ ચાર ભાગમાં છે. પહેલું છે, ટોટલ ચાર ભાગને અંગ્રેજીમાં કહેજો PART, ચાર ભાગમાં કીધું છે. પાર્ટ, પાર્ટ એટલે આમ તો ભાગ થાય, પણ આપણે એને અલગ અલગ પી ને પી પ્રમાણે શું બોલાય, એ પ્રમાણે શું બોલાય, આર પ્રમાણે બધું જોશું. તો પી ફોર પ્રોવાઈડ, પ્રોવાઈડ કરીએ છીએ ને આપણે ઘણું બધું બાળક માટે, ઘણું બધું આપીએ છીએ. શું આપીએ સાંભળજો, આપણે બાળક એક સારું જીવન જીવી શકીએ એના માટે આપણે બધા જ કામ ધંધો કરીએ છીએ. કોઈ જોબ કરે છે, કોઈની દુકાન છે, કોઈ મહેનત કરે છે, કોઈની મોટી ઓફિસ છે, બધું અલગ અલગ કામ છે બધાના. અને બાળકને સારું ભવિષ્ય આપવા માટે આપણે જે કામ કરીએ છીએ એની જરૂરિયાતો પૂરી કરીએ છીએ. એ તો ટાઈમનો ચોથો ભાગ છે જે આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ એના સારા ભવિષ્ય માટે આપણે કામ ધંધે જઈએ. તો બધાએ જવું જોઈએ, આ તો બધા કરે છે. બીજું એ ફોર અરેન્જ, વ્યવસ્થા. હવે વ્યવસ્થા કઈ રીતની છે સમજવાથી છે કે શાળાએ લેવા જવું, ઘણા ફાધર કરે છે, હું જોઉં છું રેગ્યુલર, શાળાએ મૂકવા જવું અથવા તો સ્ટેશનરી લાવી આપવી બાળકને, વોટર બેગ, એનું જે સ્કૂલ બેગ છે, એના પુસ્તકો છે, એના સ્લેટ છે, એનું શાર્પનર છે, દરેક વસ્તુઓ લાવી આપવી, એ બધું એ આપણે અરેન્જ કરીએ છીએ, વ્યવસ્થા કરીએ છીએ. હવે જે હું કહું છું ને ખાસ સાંભળજો, આપણે પી ની વાત કરી પ્રોવાઈડ, અને એ ની વાત કરી અરેન્જ. પ્રોવાઈડ એટલે આપવું, અરેન્જ એટલે વ્યવસ્થા કરવી. આ બંને સમય છે ને ઇનવિઝિબલ છે, એટલે અદ્રશ્યમાન છે. આ બે સમય આપણું બાળક જોઈ શકતું નથી. બાળક એટલું બધું બુદ્ધિમત્તા ધરાવતું નથી કે એને રિયલાઈઝ, હા એને તમે વારંવાર આપણે કહીએ કે બેટા હું જે મહેનત કરું છું તારા માટે જ, હું જે કમાઉં છું એ તારા માટે જ, હું જે ધંધો કરું છું, નોકરી કરું છું તારા માટે જ, તારા સારા ભવિષ્ય માટે જ. પણ બાળક માટે કેમ અદ્રશ્યમાન છે, કે હવે આગળ તમને કહીશ. હવે જે બે વાત આવશે ને એ બાળક જોઈ શકે છે. તમે જે સમય આપો છો ને પેલા જે પી એ પી ફોર પ્રોવાઈડ, એના માટે વ્યવસ્થાઓ ઊભી કરવી, બધું આપવું, એના માટે કમાવવું, અને બીજું અરેન્જ, એને શાળાએ લેવા મૂકવા જવું, બેગ આપવી, વસ્તુ આપવી, બરાબર. આ બે વસ્તુ બાળક જોઈ શકતું નથી. તમે લાઈન આપી દો છો, લે તારો ચોકો, લે તારું સાપનું, લે તારું કંપાસ, પણ એ ઇનવિઝિબલ છે. બાળક જોઈ શકતું નથી કે આમાં મારા ફાધરનું કેટલું બલિદાન છે, કેટલો ભોગ છે. પણ હવે જે બે સમય આવે છે ને એ જ આપણું આખી બાળકની આખી લાઈફ ચેન્જ કરે છે. એ છે આર ફોર રિલે, રિલે એટલે એની સાથે જોડાવવું પડશે. કઈ રીતે, તો બીજું કઈ જ કર્યા વગર બાળક જયારે આપણી સાથે બેઠું હોય ઘરની અંદર, કઈ જ પણ મોબાઈલ પણ નહીં, કોઈ વસ્તુ નહીં, ના એની પાસે કોઈ સ્કૂલ બેગ હોય, ના આપણી પાસે કોઈ વસ્તુ, એની સાથે બેસવાનું છે, એની લાગણીઓને સમજવાની છે, એને માન આપવાનું છે, એને એ રિયલાઇઝ કરાવવાનું છે કે મારા મમ્મી પપ્પા મારા સાથે છે. એ ફ્રી ટાઈમમાં એ જે બેઠો હોય ને એની પાસે બેસો, એ કંઈક ને કંઈક બોલશે, એને એને ગમે છે મારી વાતો શેર કરો, તો મારે સાંભળવાવાળો કોઈ હોય. માફ કરજો, ઘણા બધા ઘરોની અંદર બાળકોમાં અથવા તો હસબન્ડ વાઈફમાં જે ઘર તૂટવાના જે પ્રસંગ આવે છે ને એમાં બે વસ્તુનો અભાવ હોય છે, પહેલું શેરિંગ અને બીજું કેરિંગ. કેર એટલે ધ્યાન રાખવું, જ્યાં શેરિંગ નથી થતું, વાતો એકબીજાને કહેતા નથી, અને જ્યાં એકબીજાનું ધ્યાન રાખવામાં નથી આવતું, એ પરિવાર છેવટે તૂટી જાય છે. એને તોડવાવાળા બહાર ના જ હોય છે, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ઘરની કોઈ પરિસ્થિતિ હોય ત્યાં બહારના વ્યક્તિઓ તોડી જાય છે. પણ ઘણા બધા એવા પ્રશ્નો સર્જાય છે. તો આપણે અહીંયા બાળકની વાત કરીએ છીએ, તો એને રિલેટ કરવા, એની સાથે એ રીતે બેસવાનું છે, જો બેટા હું તારી સાથે જ છું, પૂરી રીતે કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની, એની સાથે એને રિયલાઇઝ કરો મમ્મી પપ્પા મારા સાથે છે, અને હું જે ફીલ કરું છું મારા મમ્મી પપ્પા મને સમજે છે, આ એને રિયલાઇઝ કરાવવાનું છે. છેલ્લો ટી, પી એ આર, ત્રણ વાતો રહી ગઈ, હવે ટી છે, ટી ફોર ટીચ, શીખવવું. હવે ઘણા બધા વાલીઓ જે પ્રશ્ન છે અવારનવાર, એઝ અ ટીચર મેં પોતે સાંભળેલા છે,
અને મેનેજમેન્ટને લગતા પણ જ્યારે પ્રશ્ન કરે છે કે સાહેબ અમારું બાળક અમારી વાત નથી સાંભળતું, અમારી વાત માનતું નથી, અમે ભણવાનું ભણવાનું લખવાનું કે કહીએ છીએ તૈયારી વાતને એકદમ ઇગ્નોર કરે છે, જાણે સાંભળી જ ના હોય એવું કરે છે, તો એ કેમ થાય છે ને? એ હવે સાબિત થશે કે આપણે બાળકને ઘરમાં રસોઈ કામ શીખવાડીએ, દીકરી હોય તો દીકરો હોય તો ભણવાનું કહીએ, સારી સલાહ સૂચન આપીએ, પણ બાળક માનતું નથી. એનું કારણ આ છે, ચારે પ્રકારનો ટાઈમ જો આપણે સરખા ભાગે આપશું ને, પેલા બે પ્રકારનો ટાઈમ જે કીધો તો પ્રોવાઇડ અને અરેન્જ, એ આપણે આપીએ છીએ પણ બાળક માટે દ્રશ્યમાન નથી, બાળક એ સમયને નથી જોઈ શકતો. બાળક બે સમય જોઈ શકે છે, કયો? આર ફોર રિલેટ અને ટી ફોર ટીચ. જ્યારે એની સાથે તમે ફ્રી થઈને બેસો છો, બેટા હું તારી સાથે છું, તારી ફિલિંગ્સ ને સમજવા માટે હું તૈયાર છું, તારા મનની અંદર જે વિચારો ચાલે છે તું મારી સામે રજૂ કર, હું એને સમજીશ, હું તને જજ નહીં કરું, તું આવો છે તેવો છે હું તને નહીં કહું, હું તને સમજવાનો પ્રયત્ન કરીશ. બાળક આટલું જ માંગે છે આપણી પાસે. આપણે પછી એને શીખવાડીએ છીએ, ચારે પ્રકારના ટાઈમ આપણે સરખા આપશું ને, એને પ્રોવાઈડ અને એની સુવિધાઓ પણ એને બધી આપશું પૂરતા પ્રમાણમાં, એના માટે કામ ધંધો કરીએ છીએ એમાંથી પણ થોડો ટાઈમ ફારી કરીને આપશું, એની સાથે ફ્રી થઈને થોડું બેસવાનું છે અને વધશે જે સમય એમાં એને સલાહ સૂચન આપવાનું છે, તો બાળક આપણી વાત માનશે. પણ આપણે ચારે સમયને છે ને યોગ્ય રીતે મેન્ટેન નથી કરી શકતા, પૂરો સમય આપી નથી શકતા. હમણાં વાલી મીટિંગ પૂરી થાય એની 10 મિનિટ પહેલા તમને એક એક કાગળ આપવામાં આવશે કે વેકેશનમાં આપણે આપણા બાળકને શું શીખવવું એ અમે તૈયાર કર્યું છે, શાળા તરફથી તમને આપવામાં આવશે, તમે સૌ ચોક્કસ આખી વાત સાંભળજો અને લઈને જજો. જે કાગળ તમને આપવામાં આવ્યો લઈને જજો, એના પર અમલ કરજો, ઈન્શાલ્લાહ તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. ચા આપી દો સાહેબ. હવે આ તો જે વાતો થઈ આપણે બાળકને આપવાનું છે, હવે શીખવવાનું શું છે? ઝડપથી હું મારી વાત પૂરી કરીશ, સમય ઘણો થશે. તો પહેલું આપણે જે 5 વસ્તુઓ શીખવશું એનાથી ફાયદો શું થશે? પહેલી 2 વસ્તુઓનો ખાસ ફાયદો થશે. એક તો આપણા બાળકની સલામતી થઈ જશે, આપણું બાળક સેફ થઈ જશે. આ દુનિયાની અંદર આપણું બાળક કોઈપણમાં છેતરાય નહીં. જો 5 વાતો આપણે શાંતિથી સાંભળી લેશું, સમજી લેશું અને પછી જીવનમાં ઉતારશું તો આપણું બાળક ક્યાંય ધરપણમાં છેતરાશે. બીજું, બાળકનો આત્મવિશ્વાસ વધશે. જે હવે જે વાતો હું કહીશ એને તમે જો વ્યવસ્થિત રીતે સમજીને જીવનમાં ઉતારશો તો તમને પણ કામ લાગશે, તમારા બાળકનું પણ કામ લાગશે. એમાં પહેલું છે કે જો આપણે ભણવા મોકલીએ છીએ સ્કૂલની અંદર તો ઇન્ટેલિજન્ટ તો શાળામાં બાળક થવાનું છે, પણ જે ખાસ એની જરૂર છે ને ઇમોશનલ જરૂર છે, ભાવનાત્મક. આપણે ભાવ કહીએ, ભાવ વસ્તુઓનો ભાવ નહીં, અહીંયા મનની લાગણીઓના અમુક ભાવ હોય છે, ગુસ્સો, હતાશા, ક્યારેક નારાજગી, પ્રેમ, ડર, આ બધી જે ભાવનાઓ આપણા મનમાં જે દિલમાં હોય છે ને એને કહેવાય ઇમોશનલ. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ બાળકની વધારવાની છે, એની ભાવનાત્મક બુદ્ધિ કઈ રીતે વધે એના માટે આપણે કામ કરવાના છે. તો આપણે બાળકને પહેલો તો આપણે બાળકની અંદર આવા કોઈ ઇમોશન્સ હોય એનો આપણે સ્વીકાર કરશું, પછી જે બાળક ફીલ કરે છે એ આપણે અનુભવશું અને પછી આપણે આપણા બાળકની રજૂઆત જે છે ને યોગ્ય રીતે સાંભળી એને આપણે સોલ્યુ શકશું. 3 વસ્તુ થશે તો આપણું બાળક ઇમોશનલી મજબૂત થશે. કઈ કઈ 3 વસ્તુ છે? પ્રથમ છે, આપણો બાળક જે ઇમોશનલી ક્યારેક ડર ફીલ થશે, ક્યારેક બાળક ગુસ્સામાં આવી જાય છે, ક્યારેક બાળક જીદમાં આવે છે, ક્યારેક નુકસાન કરતો હોય છે, અહંકારમાં આવી જાય છે, ક્યારેક બધી જ એની લાગણીઓને સ્વીકારવાની છે, પછી એને અનુભવવાની વાત કેમ આવું કરી દીધું છે, પછી આપણે એની રજૂઆત ત્યાંથી સાંભળીને પછી આપણે એને રસ્તો આપવાનો છે કે બેટા આમ કર, આમ ન કર. તો એના માટે બાળપણથી આપણે કેટલીક ભૂલો કરીએ છીએ, તે ભૂલોના લીધે બાળકને એને ઇમોશન્સ બધા દબાઈ જાય છે. તો પહેલું તો બાળક જયારે રડે છે ત્યારે એક શબ્દ કહેવાય છે, બાળપણથી રડ નહીં, ચૂપ થઈ જાય, રડવા નહીં, રડતા બાળકો સારા ના લાગે, આ બધા આવા વાક્યો દરેક ઘરમાં વપરાય છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે જયારે એને સમયસર રડવા નથી દેતા ને એ પણ એના ઇમોશન્સ દબાય છે. એ ખુલીને રડી ના શકે તો એ શું કામનું? આખી જિંદગી બધા હસી શકવાના છે? જીવનમાં ચડાવ ઉતાર દરેક નો આવે છે, એ બાળકને શીખવવાનું છે. જયારે તમે રડવાનું આવે મન ભરીને રડી, જયારે તમે હસવાનું આવે મન ભરીને હસી, કારણ કે કોઈ પણ ઇમોશન પરમનન્ટ નથી. સમજો, બહુ સમજવા જેવી વાત છે, મનમાં આવતી લાગણીઓ કાયમી નથી, અમુક સમય માટે આવે છે પસાર થઈ જાય છે, જેમ બ્રિજ ઉપરથી વાહન પસાર થાય છે ને એ રીતે લાગણીઓ પસાર થવા માટે જ જન્મેલી હોય છે, પરમનન્ટ કોઈ લાગણી નથી. તો બાળકને શીખવો કે બેટા રડવાનું આવે રડી લે મન ભરી, હસવા જેવી વાત છે હસી લો, ક્યાંક ગુસ્સો પણ આવશે પણ એનો ગુસ્સો ને સમય શાંતિ એનો ગુસ્સો ગાઢી લેવા દો,
આપણે એનો ગુસ્સો દબાવી દઈએ છીએ, નહીં ગુસ્સો નહીં કરવાનો, આમ નહીં કરવાનું, પછી ગુસ્સો જયારે ભરાવ થશે ને ત્યારે મોટું વિનાશ કરે છે. અંદર ની અંદર એનો ગુસ્સો દબાતો જાય છે, એની રજૂઆત નથી કરી છે, એને સાંભળવા વાળું કોઈ નથી, એને સમજવા વાળું કોઈ નથી. તો ખાસ આપણે એની અંદરના જે તમને વાત કરી એના જે ઇમોશન્સ લાગણીઓ છે એને વ્યક્ત કરવાનો મોકો આપવાનું છે, એને કહેવાનું છે. આ જે શીખવવાનો શબ્દ કેમ લખ્યો છે, એને ઇમોશનલી મજબૂત નહીં કરીએ ને સાહેબ. એક વચ્ચે નાનકડી વાત કરું કે અત્યારે આપણે જનરલી શું માનીએ છીએ કે એક મનુષ્યની મુખ્ય ત્રણ જરૂરિયાતો હોય છે. બે દિવસ પહેલા મેં મારા બાળકોને પણ કીધું હતું આ વસ્તુ, રોટી કપડા મકાન કહેવાય છે કે મુખ્ય ત્રણ જરૂરિયાત છે મનુષ્યની, રોટી કપડા. રોટી મીન્સ જમવાનું બધું આવી ગયું, કપડા મીન્સ પહેરવેશની વાત છે, મકાન એટલે રહેવું. ત્રણ જરૂરિયાતો છે જે આપણને જે પ્રાણી પક્ષીઓથી અલગ પાડે છે કે આપણે મનુષ્ય છીએ, ઇન્સાન છીએ એવું આપણને રિયલાઇઝ થાય. અને ચોથું એમાં એડ કરવા જેવું છે જે બાળકો માટે ખાસ છે, રોટી કપડાઓ મકાનને બાદ કરીને ચોથું જે છે ને પ્રશંસા છે, એના પ્રેમ છે, એના વખાણ છે. આપણે બાળકના વખાણ જ નથી કરતા એવા સમયમાં જીવી રહ્યા છીએ ને સાહેબ, જાહેરમાં એનું અપમાન કરી દઈએ છીએ. આજુબાજુના મકાનમાંથી ચાર મમ્મીઓ ભેગી થાય અને એક બાળકનું ઓપરેશન ચાલુ કરે, મારો છોકરો ધામ છે, બીજી કે મારે એના કરતા ખતરનાક છે, તમને ક્યાં ખબર છે, કાલે આપણું ઘર ઊભું કર્યું છે. એટલે એને એવું એવું કહેવામાં આવે છે, એને પોતાને શરમ ફીલ થાય છે, મારે આ મમ્મી છે ને મારી દુશ્મન છે. આપણે જે કહીએ ને મારું બાળક મારાથી દૂર થાય છે, આપણે તેને દૂર કરીએ છીએ. એ તો નાનું છે, એને હજી સપોર્ટની ટેકાની જરૂર છે, પ્રેમ શબ્દ એની હજી સમજી રહ્યું છે. એ સમય તેને તમે એની ખોટી જ વાતો કરો, એની કે સારી વાતો કરો કે આ તો મારા દીકરાએ મને આ મદદ કરી, આ તો મારા દીકરાએ મને સબ્જી ધોઈ આપી, એ પણ નાનું કામ. એની નાની નાની સારી સારી વાતો કરો અને કોન્ફિડન્સ બુસ્ટ થશે. પણ આપણે તો એની ખોટી વાતો જ કરીએ છીએ, પ્રશંસા વખાણ નથી કરતા. જેમ રોટી કપડા ઓર મકાન મુખ્ય જરૂરત છે ને, એમ અત્યારના સમયમાં બાળકને પ્રશંસા એટલે કે વખાણ એની મોટી જરૂરત છે. જો તમે પૂરી નહીં કરો તો સાહેબ માફ કરજો, એ બાળક સોશિયલ મીડિયામાં જવાનું છે. સોશિયલ મીડિયામાં એમને નથી જતું, એને લાઈક મળે છે, એને કમેન્ટો મળે છે, એટલે જાય છે. એને ગમે છે ત્યાં એને કોઈ ખોટું કહેવાનું નથી, એને સારા સારા એને વખાણ કરે છે, તારું બધું આવું છે, તે સરસ બનાવ્યું છે, તું ઓર આગળ વધીશ. તો એ ઘરમાં કહેવા વાળા નથી તો લાગ જાય છે ને બાળક, એના કરતા ઘરમાં જ આપણે એને ના સારી સારી વાતો કહી કે એને બહાર જવું જ ના પડે. આ પાયાની વાતો છે, સમજવાની વાતો છે, બહાર છે. બીજું એને શું આપણે શીખવી શકીએ, પહેલું ઇમોશનલ ઇન્ટેલિજન્સ આપવાનું છે. તો તમારું બાળક ક્યારે ભોળપણમાં કોઈ પણ ખોટી જગ્યાએ ખોટા સંબંધમાં નહીં જતું, આ ગેરંટી છે. ઇન્સાન તમે જો યોગ્ય રીતે એની પરવરિશ કરશો ને, પણ પરવરિશમાં ઇસ્લામની કિતાબોમાં ઘણું બધું લખાયું છે. આપણે બધા જ ક્યાંક સાંભળીએ છીએ તો કે બહુ અચ્છા બયાન કરે, બહુ સારી વાત છે, પછી અમલ નથી થતો. વાંચીએ છીએ તો બહુ સારું લખાયું છે પણ અમલ થતો નથી, ત્યાં જ બધું અટકેલું રહે છે. લખવા વાળાએ બિચારા લખ્યું છે કે કંઈક કામ લાગે, બોલવા વાળો બોલે છે કે કંઈક કામ લાગે, પણ વાતો ત્યાં ક્યાં છે, વિકાસ જ નથી. આપણે રસ્તાઓ અને માર્ગ એનો વિકાસ નથી કરવાનો, મકાન અસલ જરૂરત આપણો બાળકને. ઘણું મોટું બિલ્ડિંગ બનાવી દઈશું પણ બાળકને પ્રેમ નહીં આપીએ, એના દિલનો ખોળો ખાલી થઈ જશે, શું મતલબ છે. આપણે મોટા મોટા મકાનો એની જે નીડ છે સ્પેશિયલ, એના બાળપણ પ્રમાણે એ તો આપણે એને આપવું પડશે. ઝડપથી મારી વાત આગળ વધારો. બીજું છે રૂલ્સ, દરેક ઘરમાં નિયમ હોવો જોઈએ. કેવો નિયમ? તો વાત કોઈ પણ વાત કઈ રીતે કરવી, એનો બાળકને નિયમ શીખો, જમવાનો નિયમ મતલબ સમયના બાબતમાં વાત છે, બરાબર. સુવાનો એક નિયમ હોય કે ફિક્સ આ સમય બધાએ સુઈ જવું, પછી એવું નહીં બાળકો સુઈ જાય મોટા એક એક વાગ્યા સુધી ફોન છે. જ્યાં બાળકને ફીલ થયું ત્યાં ઘરમાં મારી સાથે અન્યાય, અન્યાય શબ્દ નહીં સમજે પણ મારી સાથે ખોટું કરે છે, મને 10 વાગે સુવાનું કહે છે, એની જો 1:45 વાગે કે 12:30 વાગે પાણી પીવા માટે હાથ ખુલશે ને એ જ જોશે, કાં તો હજી હજી જાગે છે. તો આપણે ક્યાંક ને ક્યાંક નિયમ આપણે તોડીએ છીએ, બાળક આપણી પાસે જ શીખે. આપણે એને જે નિયમ આપવો છે ને એનો અમલ આપણે કરવો પડશે કે ભાઈ જમવાનો નિયમ તો જમવાનો સમય બધા સાથે જ બેસે, સુવાનો નિયમ તો બધા સાથે જ એક સમય પતાવી નથી, એ પછી કોઈ મોબાઈલ નહીં જોઈએ, કોઈ વાતો નહીં કરે, દુઆ સાથે દુરૂદ સાથે આપણી રાત થવી જોઈએ, બરાબર. બીજું કે ઘરના તમામ સભ્યો સાથે સમાનતા, આ નિયમથી બાળક શું શીખશે કે મારી સાથે મારા ઘરમાં લોકો સમાનતાથી રહે. બેટા પડદો સાઈડમાં કરીને લઈ જજે, જેમ એનો એક સરસ એક પ્રસંગ થયો. 10 વર્ષની એક દીકરી એના પપ્પા સાથે ફરવા માટે ગઈ, ગીરના આજુબાજુની વાત છે, પર્વતીય વિસ્તાર છે.
અને ત્યાંથી લોકો થોડા આગળ ગયા ત્યાં સ્કુબા ડાઇવિંગ નામ ત્યાં થતું સ્કુબા ડાઇવિંગ એ પાણીની અંદર તમને ઓક્સિજનની બોટલ આપે પાણીની અંદર તમને મૂકે પાણી વધુ ઊંડું ના હોય પણ તમે સ્કુબા ડાઇવિંગ કરી શકો તો એ જગ્યાએ હસબન્ડ વાઈફ ત્યાં છે ને એમની 10 વર્ષની દીકરી ત્યાં હોય છે તો હસબન્ડ વાઈફ બંને પેલો પરમિશન આપી છે તમે સ્કુબા ડાઇવિંગ કરી શકો છો પણ આ દીકરી નહીં કરી શકે તો લાગ્યું કેમ તો કે 12 વર્ષથી મોટી વયના બાળકો માટે છે સ્કુબા ડાઇવિંગ તમારી દીકરી 10 વર્ષની છે સાહેબ એ સમયના પપ્પા શું શબ્દ વાપરે છે સમજવા જેવો છે કે મારી દીકરી નહીં કરે તો હું પણ નહીં કરું મારી દીકરી માટે જે નિયમ છે એ જ નિયમ મારા માટે છે આ તમને જે કીધું નિયમ કોને કહેવાય સાહેબ બાળક મા બાપને જોઈને શીખતું હોય છે કે મારો બાપ મારા માટે તો કુરબાની આપી શકતો એની ચોઈસ નહીં એની પસંદ નહીં તો હું પણ મારા બાપને ક્યારે દગો નહીં આપું પછી જો બાળક તમારું ક્યાંય નહીં કેટલો જ્ઞાન નાનો પ્રસંગ છે પણ મેં આમાં લખી દીધો છે કારણ કે મને શીખવા મળતું શું કીધું એ ફાધરે પેલા ને સ્કુબા ડાઇવિંગ ને માસ્ટર ને કે તમે મારી દીકરીને નહીં કરવા દો સ્કુબા ડાઇવિંગ તો હું પણ નહીં કરું જે નિયમ મારી દીકરીને લાગુ પડે છે એ જ નિયમ મને પણ લાગુ પડે તો બહુ સમજવાની વાત છે ત્રીજું આપણો પોઈન્ટ છે જે શીખવવાનું છે એમાં લેસ અટેન્શન બાળકને શીખવજો કે આ દુનિયા તને કાયમી ધ્યાન તારા પર પૂરતું ધ્યાન નહીં આપે આ દુનિયા જે કામની જગ્યા છે જે ભણવાની જગ્યા છે જે વ્યવસાયની જગ્યા છે જે ઓફિસ છે જે આપણા ઓફિસ કામ કરવાના કલીગ છે એ બધા આપણને કામની જગ્યા પૂરતું ધ્યાન આપે પછી આપણી લાઈફમાં શું થાય છે ને એમની અમને કોઈ ચિંતા નથી હોતી ને બાળક છે ને અટેન્શન વધારે માંગતું હોય છે અટેન્શન મતલબ ધ્યાન બાળકની ઈચ્છા હોય છે કે લોકો મારા તરફ ધ્યાન દોરે મારા મા બાપ મારી તરફ ધ્યાન દોરે મારા મા બાપનું ધ્યાન મારી તરફ હોય એટલે બાળકને એ શીખવવાનું છે આ કેમ કીધું બાળક ઘોડપાઈને બીજે જતું ના બીજા સાથે અટેચ ના થઈ એના માટેનો શબ્દ છે કે નિરાશ થવાના બદલે એક એવી આદત અથવા કાર્ય બાળકને જયારે ધ્યાન કોઈ ધ્યાન નથી આપતું ને તો બાળક ઇગ્નોર ફીલ કરે છે કે મને ઇગ્નોર કરવામાં આવી રહ્યું છે મતલબ મારી પર કોઈ ધ્યાન નથી આપતું એ સમય બાળક ખોટી લતોમાં પડી જાય છે તો આપણે એને જે સજેશન આપવાનું છે એ પણ એક પ્રસંગના આધારે કહી દઉં ઇન્સ્ટાલો 5 મિનિટ લઈ જાઉં વધારે સમય નહીં લઉં કે મિસ લોકવુડ નામના એક ટીચર હોય છે મિસ લોકવુડ મારા ઘણા ખરા પ્રસંગો આઉટ ઓફ ઇન્ડિયાના જ હોય છે કારણ કે એમના પુસ્તકોમાં બહુ સારી સારી વાતો શિક્ષણ માટે લખાય છે અને એ લોકો નોટ કરી રાખે છે જે પ્રસંગ કામનો હોય છે એ નોટ કરે છે તો મિસિસ લોકવુડ નામના ટીચર પોતાના વર્ગમાં એક એક્સપેરિમેન્ટ કરે છે બેન 2 મિનિટ માટે ચા સ્ટોપ કરો જો ધ્યાન આપજો હું તો બોલી રહ્યો છું હું તો ઇન્શાલા મારા જીવનમાં ઉતારીશ આપણને સૌને અહીંયા ખાસ બોલાવવામાં આવ્યા છે વાતોને સમજવામાં ખાલી સાંભળવું ઇનફ નથી વાતને સમજવાની છે અને ઇન્શાલા તમે તમારી જાત સાથે તમારી લાઈફ સાથે વાતને રિલેટ કરજો તમને કંઈક નવું એટલે કંઈક ચિંગારી તમારી લાઈફમાં આવશે કે ના આ વાત કદાચ મારા જીવનમાં અપનાવીશ તો મારી બાળકમાં જે આદત છે જે ખોટી આદત છે અથવા તો જીદ છે એ ઓછી થઈ જશે તો મિસ લોકવુડ નામના મિસિસ લોકવુડ નામના જે ટીચર છે એમણે પોતાના વર્ગમાં એક એક્સપેરિમેન્ટ કર્યો છે પ્રયોગ કર્યો છે પ્રયોગમાં એવું હતું કે બાળક જે પણ પોતાના વર્ગમાં બેઠા હતા મિસિસ લોકવુડના એમણે કીધું કે બેટા આ આપણું પુસ્તક છે આ પુસ્તક આપણું સિલેબસ પૂરો થયો આમાંથી તમને જે લેખક આ પાઠ ભણ્યા જે ફોર એક્ઝામ્પલ 10 પાઠ હોય તો 10 અલગ અલગ પાઠ લખવાવાળા લેખક કહેવાય 10 લેખક માંથી તમને જે લેખક ગમતા હોય એમને એક પત્ર લખો આપણે ઇન્ડિયામાં હવે એક્સપેરિમેન્ટ થતા જ નથી જાગે સમજવા જેવી વાત તો મિસિસ લોકવુડે પોતાના શું કીધું બાળકોને કે તમને જે લેખક પ્રિય હોય જેનો પાઠ તમને બહુ ગમ્યો હોય એ લેખકને પત્ર લખો તો બધા જ એડ્રેસ આપેલું હોય છે એડ્રેસ પર પત્ર લખે છે બાળકો અને બધાના પત્રો મોકલવામાં આવે છે પોસ્ટ દ્વારા અને સામેથી જવાબ પણ આવે છે એમાંથી એક એ લેખકનું નામ મારે મિસ થઈ ગયું છે પણ એ લેખક જે જવાબ લખે છે ને સાહેબ બહુ જોરદાર જવાબ છે એ લેખકે એવું લખ્યું છે બાળકને બાળકે જે પત્ર લખ્યું સાહેબ તમારો આ જે પાઠ છે મને બહુ ગમે છે તમે મારા જીવનમાં એક વેલ્યુ એડ કરી છે આ પાઠથી મને ઘણું શીખવા મળ્યું તારે વળતો એક જવાબ આપે છે એ લેખક શું જવાબ આપે છે સમજવા જેવું છે કે એક એવી પ્રવૃત્તિ પછી આ પત્ર બહુ ફેમસ થયો હતો અને ઘણા બધા આ એ ટાઈમની વાત કરું છું જયારે સોશિયલ મીડિયા નતું ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ કઈ નથી પણ એ સમયે જે ન્યૂઝ પેપરોમાં બહુ આવ્યો હતો વર્ષો પહેલાની સત્ય હકીકત છે તો પત્રમાં એવો જવાબ આપ્યો હતો લેખકે કે એક એવી પ્રવૃત્તિ કે કાર્ય શીખજો એક એવી પ્રવૃત્તિ
કે કાર્ય સિદ્ધો જેનાથી તમારા માર્ક્સ ને કઈ જ લેવા દેવા ના હોય દૂર દૂર સુધી, જે તમને આનંદ આપશે. ચાર લીટીમાં જવાબ આપ્યો છે લેખકે, પણ સરસ વાત કરી છે કે કેવી પ્રવૃત્તિ કે કાર્ય ને સિદ્ધો જે બાળકે લખ્યું હતું એને જવાબ ભક્તો આપે છે, બધા બાળકો માટે છે. કે કેવી પ્રવૃત્તિ કે કાર્ય સિદ્ધો જેને તમારા માર્ક સાથે તમારા અભ્યાસક્રમ સાથે દૂર દૂર સુધી કઈ લેવા દેવા નહીં. હવે મેં જે વાત કરી ને હું તમને ઇમોશનલ ઇન્ટેલિજન્સ સાથે જોડીને બતાવું, સોરી લેસ અટેન્શન વાળી અને ઇમોશનલ અટેન્શન બે વાતો છે એની સાથે જોડીને બતાવું કે કેમ લેખકે આવો જવાબ આપ્યો. ખબર છે કે જયારે બેટા તું જીવનમાં એકલો પડીશ ને, જયારે તને એમ લાગશે કે ચારે બાજુથી મારો અસ્વીકાર થઈ રહ્યો છે, મને લોકો ઇગ્નોર કરી રહ્યા છે, તે સમય બેટા તારી આ પ્રવૃત્તિ આ તારું કાર્ય તારી અંદર એક હિંમત આપશે અને કાર્યથી તારો કંટાળો તારી એકલતા દૂર થઈ જશે. તે જેવું કામ દરેક મા બાપ પોતાના બાળકને શીખવાડજો કે જે કાર્યથી જે પ્રવૃત્તિથી દૂર દૂર સુધી ભણતરનું કોઈ લેવા દેવા નહીં. ક્યાંક નસીબ સારા હશે તે કાર્ય એની પૈસા કમાવાનું સાધન પણ બની જશે. ફોર એક્ઝામ્પલ કોઈ સારો ચિત્રકાર થઈ જાય, ફોર એક્ઝામ્પલ કોઈને સારું ક્રિકેટનો શોખ હોય તો રણજી ટ્રોફી સુધી ઇન્ડિયા ટીમ સુધી પહોંચી જાય, એક એવો શોખ રાખે જે એને એના એકલતાના સમયમાં કામ આવે. જયારે લોકો એને ઇગ્નોર કરે ત્યારે એને એ પ્રવૃત્તિ એને જીવન જીવવામાં મદદરૂપ થાય. અને બે નાનકડી વાત, જે ચોથી વાત આવી જે આપણે શીખવાની છે, વિટામિન નો. આપણે વિટામિન એમ ને વિટામિન એ એની વાતો કરીએ, વિટામિન નો મતલબ બાળકને શીખવાડવાનું છે બેટા જીવનમાં ઘણા એવા પ્રસંગો આવશે, ઘણી એવી પરિસ્થિતિ આવશે જેમાં તારે ના સાંભળતા શીખવું પડશે. દરેક જગ્યાએ તું હા નહીં સાંભળે, દરેક જગ્યાએ તારો સ્વીકાર નહીં થાય, ઘણી એવી પ્રસંગો ઘણી એવી જગ્યાઓ હશે જ્યાં તને ના કહેશે, પણ એ ના ને તારે સ્વીકારવાની છે. બરાબર, તેનાથી તેની દરેક આદત હવે પૂર્ણ નથી કરવાની. કઈ રીતે આદત પડશે ના ની, તો આપણે આપણા બાળકની નાની નાની જીદો પૂરી કરીએ છીએ બધા કરતા. ફોર એક્ઝામ્પલ ઘરે આવીને જીદ કરે, મારે મારા જ બાળકની વાત કરું, બીજા હું નહીં બીજા વાલીઓને કહું, મારો બાળક કાલ ઘરે આવીને કે ડ્રોન કેમેરો જોયું, જમજમમાં કોઈ બાળકને ઘેર રમવા ગયો તો ત્યાં ડ્રોન કેમેરો જોયું, તો કે પપ્પા ડ્રોન કેમેરો મેં કીધું તો લગ્ન વાળા વાપરે શૂટિંગ કરવા, આપણે શું કામ, તો કે ના એમને મેં લોકો ઉડાડે છે રિમોટ થી આવે છે ને, વાત સાચી છે પણ મેં કીધું આપણે શું કામ. તો અહીંયા બે વસ્તુ છે, મેં તો નથી અપાયો એને, પણ જે સમજવાની વાત છે હું કહીશ કે બાળકને વોન્ટ એટલે ઈચ્છા હોવી અને બીજો શબ્દ છે નીડ એટલે જરૂરત હોવી, બે વચ્ચેનો તફાવત સમજો વાલી તરીકે, નહીં બાળકની જીદ વધતી જશે. મીન્સ કે તમારી પાસે એને તે માંગણી કરી, મેં મારા બાળકનું જ એક્ઝામ્પલ આપ્યું, એને કીધું કે મારે ડ્રોન કેમેરા જોઈએ, તો એની ઈચ્છા છે જરૂર તો છે નહીં, ડ્રોન કેમેરાનું હાલ કોઈ જરૂર નથી, તો આપણે એને બે શબ્દોથી ના પાડવાના છે, બે શબ્દો લખેલા છે કે હાલ નહીં, પેલો જવાબ શું કહેવાનો હમણાં નહીં, અને બીજો સવાલ બીજો આપણે જવાબ આપવાનો છે કે નહીં મળે સ્પષ્ટ ના પાડવાનું. આપણાને લાગે ગાયને જીવનમાં કોઈ ઉપયોગી નથી આ વસ્તુ, કે એની જરૂરતમાં નથી આવતી, ખાલી ઈચ્છા, કારણ કે ઈચ્છાઓ માણસની બદલાય છે. હવે આપણે એને જે પહેલો જવાબ આપ્યો ને હમણાં નહીં, એ પછી મહિનો વેઇટ કરવાનો છે, તમને કઈ રીતે ચાલવું એ પણ અહીંયાથી કહી દે. તમે કોઈ વસ્તુ એને માંગી, તમે એમ કીધું બેટા હમણાં નહીં, પછી મહિનો વેઇટ કરો, મહિના પછી જો એની ચોઈસ પાછી બદલાઈ જાય ને, તો સમજી જવું જોઈએ કે એને જરૂરત નથી, ખાલી આ બધી ઈચ્છાઓ છે ફેરવે રાખે, મહિના પછી ડ્રોન કેમેરા ની જગ્યાએ બીજી વસ્તુ માંગશે. એટલે આપણે એની વોન્ટ ઈચ્છા અને નીડ જરૂરત, જો એની ઈચ્છા જરૂરત હોય તો મહિના પછી પાછું માંગશે જ. આપણે સમજવાનું છે હવે મારા બાળકને જરૂરત છે તો જ માંગી છે, પણ જો ખાલી ઈચ્છાઓ હશે તો મહિના પછી પાછી ઈચ્છા બદલી જશે. તો એને શું અપાવવું શું ના અપાવવું એ જાતે સમજો, જાતે ઓળખજો, એના જીવનમાં ઉપયોગી થાય એવું અપાઈ દીધું. હવે ખાસ છેલ્લું હાર્ડવર્ક અને રિસ્પોન્સિબિલિટી, એને સખત મહેનત અને જવાબદારી શીખવજો. કઈ રીતે? તો બાળક પાસે નાના નાના કામ કરાવો. હવે કઈ રીતના કામ? ફોર એક્ઝામ્પલ આપણા ઘરે મહેમાન આવ્યા, છેલ્લી વાત છે નહીં વધુ સમય લો, બે મિનિટમાં પૂરી કરીશ. આપણા ઘરે મહેમાન આવ્યા, એ સમયે આપણે જમવાનું મહેમાનનું કીધું ને, તો સબ્જીની પ્લેટ અથવા રોટી ચાવલ આ બધું આપણે આપ્યું, એને એમ કહું બેટા તું પાણીને ગ્લાસ લે, તું બેટા છાશ લે, એને એને ફીલ કરાવો આ ઘરમાં તારી વેલ્યુ છે, આ ઘરમાં લે તારું આ નાનું કામ તું કર, એને એના લેવલ પ્રમાણે કામ આવે, એનાથી એને એક એક અહેમિયત એને ફીલ થશે કે મારા ઘરમાં મારું કોઈ વિસ્તાર છે, મને ગણે છે. આપણે શું કે મહેમાન આવ્યા છો ઘરમાં આવતો નહીં, નગર તારી વાત મહેમાન જાય પછી તું આવું. અને છોકરા એવા થઈ ગયા અત્યારના, મહેમાન ને આપેલી છાશ વચ્ચે એ લઈ, કારણ કે સરબત નો ગ્લાસ પેલો એ લઈ, એટલે ક્યાંક ને ક્યાંક આપણે મજબૂર હોઈએ છીએ,
પણ આપણે નાના નાના કામ, બીજું ખાસ દીકરીના બાપ છે ને એમને એક નાનો મેસેજ આપો કે કરવા જેવું કામ કહીશ, મારી વાત પૂરી થાય છે અહીંયા, કરવા જેવું કામ કહીશ કે જયારે ઘરે તમારે કોઈ પ્રસંગમાં ના જવાનું હોય ને, અને તમારી દીકરી જો એની ઉંમર 6 વર્ષથી 13 વર્ષની વચ્ચે હોય તો આ એક્સપેરિમેન્ટ કરજો, બહુ કામ લાગશે. તમે ઘરે તમારું કબોર્ડ ખોલો, તિજોરી ખોલી આપો કે બેટા અહીંયા આજ ક્યાં કપડાં પહેરવું, તું કહી છે પપ્પા પહેરશે, ખાલી કરજો. આનાથી એને થશે કે મારા બાપના જીવનમાં મારી કેટલી મોટી વેલ્યુ છે, મારી ચોઈસ ના તો મારા પપ્પા કપડાં પહેરે, એ ફીલ કરશે. અમુક વસ્તુઓ દેખાતી નથી કે લાગણીઓ દેખાય નહીં, એને આ પંખો જેમ આ પંખો હવા આપે દેખાશે નહીં, એના નીચે જશો તો અહેસાસ થશે પંખાની હવા આવે છે, એમ લાગણીઓ છે ને અનુભવવાની હોય, દેખાય નહીં, એનું વજન પણ ના હોય. એટલે ખાલી કરજો એક્સપિરિયન્સ, 6 થી 13 વર્ષની દીકરીને ખાલી કહેજો, હા તમારો પ્રસંગ છે તમારી રીતે કપડાં પહેરો, એમને માંડો દિવસો કહો કે બેટા કયું શર્ટ પહેરું, કઈ પેન્ટ પહેરું, એને ફીલ કરાવો નાની નાનું, એને એમ થશે મારા પપ્પા મારું કેટલું માને છે. પછી સાહેબ ચેલેન્જ આપું છું, દીકરો દીકરી તમારી વફાદારી પૂરેપૂરી રાખશે અને તમને ઇન્શાલ્લાહ જીવનભર તમે પ્રાઉડથી રહી શકશો, કારણ કે દીકરી વાળા ઘરમાં જ ઘણી બધી ચિંતાઓ, ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી સંકોચ, ક્યારેક એના પર શંકા જતી હોય, એ બધું ના કરવું હોય તો બાળપણથી એને યોગ્ય માર્ગદર્શન આપો, જોઈ તો પ્રેમ આપો, સાથ સહકાર આપો, એને ઇમોશનલી મજબૂત કરો. તારી બધી લાગણી હું સમજીશ, તારે બહાર કે સોશિયલ મીડિયામાં કોઈ લાગણી જાહેર કરવાની જરૂર નથી. અહીંયા મારી વાતને પૂરી કરું છું, બધું સમય લીધો હોય, કંટાળ્યા હોય તો માફી ચાહું છું. એટલે મને બહુ ખુશી થઈ છે કે એક એવા સ્ટેજે 1.5 વર્ષની આશીર્વાદ પ્રાથમિક શાળા કદમ માંડવા માંડી છે કે જેનું ફ્યુચર ખૂબ મોટું આવનારા વર્ષોમાં આપણે બધા એનો ફીલ કરશું. હું તમારા બધાનો અહેસાન બન છું, સૌથી પહેલાં અલ્લાહ પાકનો, કે અલ્લાહએ આ વાત તમારા બધાની દુઆ ફિકરની બરકતથી આપણા બધાને આશીર્વાદ પ્રાથમિક શાળાની સ્કૂલ શરૂ કરવા માટે તોફીક આપી. હું સ્ટાફગણનો પણ ખૂબ ખૂબ આભારી છું કે એમણે જે વાલીઓએ બાળકો પર વિશ્વાસ રાખી અને આશીર્વાદ પ્રાથમિક શાળાના સ્ટાફ ગણ પર વિશ્વાસ રાખી, આશીર્વાદ પ્રાથમિક શાળાના શિક્ષકો પર વિશ્વાસ રાખી અને પોતાના પ્યારા અને કિંમતી બાળકો જે દરેક વાલીઓ ડોક્ટર, વકીલ, ઇન્જિનિયર, આલિમ, હાફિઝ, કારી આ સ્ટેજ પર પોતાના બાળકોને લઈ જવા માટેના એનો જન્મ થયેલો, એના પહેલા તો અલ્લાહ પાસે દુઆ માંગી કે અલ્લાહ તમને એક છોકરો આવે, અલ્લાહ તમને એક એવી છોકરી આવે જે મારું, મારા ઘરનું, મારા દેશનું સર્વ શૂન્ય સાથે નામ રોશન કરે, એવા તમામ બાળકોને, તમામ વાલીઓને અમારા પર વિશ્વાસ રાખી અને અમને બાળકો તમે આવ્યા એ બદલ હું તમારા બધાનો પણ ખૂબ ખૂબ દિલથી અહેસાન માનું છું. આજે આપણે વાલી સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત થયા છે એનો ઉદ્દેશ માત્ર અને માત્ર શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર મથામણ કરવા માટે નથી, પણ તેમાં વાલીઓનું મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આપ સૌ જાણો છો કે બાળકના જીવનમાં શિક્ષણ, સંગઠન અને માનસિક વિકાસ માટે શાળાની સાથે સાથે વાલીઓની ભૂમિકા પણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આ સમય સંમેલનમાં એક સંમેલનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
જ્યાં આપણે સારા અને ધનની વૃત્તિની સાતરને મજબૂત બનાવવા માટેનો એક સફળ પ્રયત્ન કરી રહ્યા છીએ. વાલીઓની ભૂમિકા શું હોવી જોઈએ? તો વાલીઓની ભૂમિકા એ હોવી જોઈએ કે બાળકના જીવનમાં તેનું પ્રથમ શિક્ષણ શરૂઆત તેના ઘરથી, તેની માથી, તેના બાપથી શરૂ થાય. ઘરમાં આપ જે વાતાવરણ આપો છો તે તેમનું શૈક્ષણિક જીવનમાં મહત્વપૂર્ણ અસર કરે છે. શાળામાં ભણવામાં અને નવી નવી ગતિવિધિઓમાં તેમના ભાગ લેવા માટે તમે પોતે જ પ્રોત્સાહન રૂપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હોવ છો. વાલીઓ અને શિક્ષકો બંને બાળકના શિક્ષણમાં સમાનતા પ્રમાણેના ભાગીદાર હોય છે. આ સ્નેહ સંમેલનનું મહત્વ આ પ્રકારના સંમેલનના માધ્યમથી આપણે વાલીઓ સાથે સીધી ચર્ચા કરી શકીએ છીએ. બાળકોના અભ્યાસના પ્રગતિની સમીક્ષા, બાળકો શાળામાં કેવો દેખાવ કરી રહ્યા છે તે સમજવા માટે આપણે વાલી સંમેલન કરતા હોઈએ છીએ. વાલીઓના પ્રશ્નો અને વિચારો, આપની ચિંતાઓ અને વિચારધારા સમજવા માટે એક સંમેલનના રૂપે આપણે બધા ભેગા થયા હોઈએ. સંયુક્ત પ્રયાસો ઘરમાં અને શાળામાં શૈક્ષણિક વલણ ધરાવતી ઘટનાઓનું સંતુલન બનાવવા માટે આપણે વાલી સંમેલન કરતા હોઈએ છીએ. આપનો સહયોગ, જવાબદારી, આપનો સહયોગ અને જવાબદારી વિના બાળકોને સર્વાંગી વિકાસ પૂરો કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘર અને શાળા વચ્ચે સકારાત્મક સંવાદ જ બાળકના આદર, શિસ્ત અને મૌલિક મૂલ્યો નિર્માણ માટે અનિવાર્ય છે. આ સ્નેહ સંમેલન એક મકસદ સાથે આયોજિત કરવામાં આવ્યું છે કે વાલીઓ અને શિક્ષકો વચ્ચે વધુ ને વધુ નજીકના સંવાદ ઉપસ્થિત થાય, જેથી બાળકોના ભવિષ્યને વધુ આપણે તેજસ્વી બની શકાય. અને આની સાથે સાથે હું એક થોડુંક હુનર બાબતમાં પણ વાત કરવા રહ્યો છું કે આપણે આપણા બાળકોની અંદર, આપણી અંદર, દરેકના ઘરમાં બાળકોની અંદર કંઈક ને કંઈક કૌશલ્ય અને હુનર છુપાયું હોય છે, જે આપણી ઓળખને ઓળખ બનાવી આપે છે. હુનર એક એવી તબક્કી કળા છે જે શિક્ષણ દ્વારા આપણા અંદર, આપણા બાળકોની અંદર, આપણા સમાજની અંદર, આપણા ગામની અંદર, બલકે શરીર સંગતની સાથે દેશને, દેશનું રોશન કરવા માટે એક હુનર આપણા અંદર લાવવા માટેની વાત છે. ફક્ત શિક્ષણ પૂરતું નથી હોતું, જીવનમાં પ્રગતિ માટે તમે જે હુનર ધરાવો તે શિક્ષણ દ્વારા મેળવી શકાય. હું તમને પ્રોત્સાહિત કરું છું, તમારા હુનરને તમે જાતે રોકો. આ હુનર શિક્ષણ, શરીયત, સુંદર રમત ગમત, લેખન, નેતૃત્વ અને અન્ય કોઈ ક્ષેત્રમાં હોઈ શકે છે. જે કાર્ય તમે કાલ્પનિક કરતા હો તો તમારી અંદર પડેલી હુનરની પ્રેરણા છે. વિશ્વ ખૂબ જ જાગૃત થઈ ચૂક્યું છે અને જે વ્યક્તિ પોતાની અંદરના હુનરની ઓળખી તેમાં નિપુણતા પ્રાપ્ત કરે છે તે જ નવો માર્ગ અપનાવે છે. હુનર તમારી આત્મને ઓળખશે, તેને વિકસાવો, મહેનત કરો અને બાકી દુનિયાને બતાવી દો કે તમે શું ચીજ છો. યાદ રાખો, હુનર એ તમારી સાચી રત્ન છે. હુનર એ વ્યક્તિની અંદર એક વિશિષ્ટ શક્તિ છે જે તેને અન્યથી અલગ બનાવી આપે છે. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ પ્રકારનું હુનર હોય છે, તેને ઓળખવા માટે સ્નેહપૂર્વક વિકાસ કરવા મહત્વપૂર્ણ છે. હુનરને સમજવા, શીખવા માટે ધીરજ, સમર્પણ અને મહેનત ખૂબ જરૂરી છે. હુનર માત્ર સાધન નથી, પણ વ્યક્તિની આત્મની ઓળખ છે. એટલા માટે હુનર આપણા દીકરાઓની અંદર, દીકરીઓની અંદર આવી જાય તેના માટે ટ્રસ્ટ રાખવું જરૂરી છે અને એનો ટ્રસ્ટ લેવો પણ જરૂરી છે. એને માસ્ટર વસીમે ઘણી બધી વાતો આપણી સામે મૂકી દીધી, એના માટે આજુબાજુના વિસ્તારની મારે વાતો આપું છું. તારે એ લોકો જે છે કે તમે રાધનપુર વાળા ખૂબ પ્રસિદ્ધ છો, કે તમને મોહન તારે ખાન વકીલ સાહેબ પઠાણ સાહેબ નું એહસાન છે કે અંજુમન જલાલિયા ની સ્થાપના કરી અને ઘણા બધા છોકરાઓ ની પહેલો બનાવ્યા. અમારે કઈ કોઈ ઉત્તરાલ ની સ્કૂલ નથી, કોઈ એવું નેચરલ શિક્ષણ શરીર ની સાથે અમને મળવું નથી જે રાધનપુર માં મળી રહ્યું. એટલા માટે હું આપ સૌને એક એવી દરખાસ્ત કરું છું
કે તમારા બાળકોને જે રીતે અમને સોંપ્યા છે, અમે ઈમાનદારી સાથે એ બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરીએ છીએ. અમે એક નાની ગાઈડ પણ બનાવી છે, જે 3 દિવસ 4 દિવસ માસ્ટર હશે, હું અને શિક્ષણ સ્ટાફ જોઈએ ભેગા થઈ અને ઘણા બધા આચાર વિચારો ને જોડ કરી અને એક પ્રકારની ડિવિઝનના નિયમો બનાવ્યા છે, જે અમે તમને આપશું. એ વેકેશનના પીરિયડ દરમિયાન તમે એક એક મુદ્દાને ચલાવો, તમારા ગભરાવાની જે ઇસ્તેદાદ છે, જે લઈ શકવાની કેપેસિટી છે, એ મુજબ એ મુદ્દો તમે આપશો. અને એની સાથે સાથે તમે એવી વસૂલ કરશો કે બાળકને મેળા કુટુંબ આવી જોઈએ. ઈશાને આમાં ઘણી બધી પ્રગતિ થશે અને ઘણું બધું પ્રક્રિયાનો અમને વિકાસ આવશે. અને સાથે સાથે 1 થી 8 અને નર્સરીની જે રીતે આપણો ઉપયોગ અત્યારે ચાલુ છે, અમે તમને એવો વિશ્વાસ આપ્યો છે કે ઈશાના 9-10 ધોરણ પણ અમે મજૂરો લાવશું. એક વિશાળ કેમ્પસ બનાવવાના આયોજન તરફ અમે લોકો જઈ રહ્યા છીએ. તમે બધા દિલથી દુઆ કરજો, હુંકાર કરજો, જે રીતે અત્યાર સુધી 7-6 હજાર સપોર્ટ કર્યો છે, એ જ રીતે 7-6 હજાર અને સપોર્ટ કરજો. એક નવું મોટું સરસ કેમ્પસ અમે આપની સમક્ષ લઈને આવશું, જે આશીર્વાદના નામનું હશે અને જેમાં 1 થી 10 અથવા તો 1 થી 12 અથવા તો કોલેજ અથવા તો યુનિવર્સિટી સુધી અમે લોકો તમારા બાળકને લઈ જશું. અમારું તમારું બાળક અમારા કેમ્પસમાં આવ્યા પછી ડિગ્રી સાથે આવી આપણી તારી સાથે બહાર નીકળે, એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ, મહેનતુ છીએ, કોશિશ કરીએ છીએ. તમે બધા જોવા જશો, ઈશાના આપણે બધા સાથે મળી એક શક્તિના રૂપે આપણે આપણા બાળકોને દેશનું નામ કેવી રીતે રોશન કરે, સૈયદ સાથે, સુન્નત સાથે, સિરત સાથે, અલ્લાના નબીના તરીકા સાથે, અલ્લાના એકામ સાથે એક આશીર્વાદનું આત્મું એવું થાય, એ રીતે અમે તમારી સમક્ષ આવીશું. વારંવાર અવારનવાર એક વાત હું તમને ફરીથી કહું છું કે સૌથી મોટી દુઆ છે, ખાસ તમે દુઆ કરજો, ફિકર કરજો. અને અત્યાર સુધી જે અમે 7 સહકાર આપ્યો છે, એ રીતે અમે 7 સહકાર આપજો. અમે તમારા સપનાઓને પૂરા કરવા માટે 100% પ્રયત્ન કરશો. આ સાથે મારી વાત કરું છું. અને આજે બીજા વર્ષની અર્ધવાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતી અને એના ભાગરૂપે એક વાલી સંમેલનનો આજના જે પ્રોગ્રામ થયો, પ્રોગ્રામની અંદર આપણા સમાજના પ્રમુખ સાહેબ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબે બધી જ સારી વાતો સમજ આપી દીધી છે. છોકરાઓનો બાળ ઉછેર કઈ રીતે, મગજનો વિકાસ કઈ રીતે થાય અને ભણવામાં આગળ કઈ રીતે વધે અને ઘરનું વાતાવરણ પણ શાંત રહી બાળક આગળ વધે માટેના બધી જ વાતો કરી દીધી છે. એ વાતોને આપણે જાતે રહી ઘરે નહીં અને એનો અમલ આપણે જાતે રહી સાથે રહી આપણા બાળક છોકરાઓનો ઉછેર થાય તેવા કામો કરવા અને આજના પ્રોગ્રામમાં આવેલા તમામ સ્થાનિક મહાનુભાવો તેમજ વિદ્યાર્થી તથા વાલી મિત્રો તેમજ મા બહેનો જે આવ્યા છે તેમનો બધાનો હું ખૂબ જ આભારી છું. શુક્રિયા. કોઈ વાલી મિત્રો ને કઈ પણ પ્રશ્ન હોય, કઈ પૂછવું હોય તો તે પોતાની રજૂઆત કરી શકશે. બરોબર, કઈ પણ પ્રશ્ન તમારે પૂછવો હોય, કઈ રજૂઆત કરવી હોય તો તમે પોતાની રજૂઆત મારી સમક્ષ મૂકી શકશો.